શિયાળાની ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવામાં આવતી હોય છે, જેમાં વસાણા, સાલમ પાક, અડદિયા, ગુંદર પાક, મેથીના લાડુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્યારે વડોદરાના બજારોમાં પણ આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓની ખરીદી ભારે માત્રામાં જોવા મળી રહી છે. એવી ઋતુમાં શું છે કે ગરમાટો માટે તેજાનાથી ભરપૂર સાલમ પાક છે, અડદિયા પાક છે, મેથીના લાડુ છે, ગુંદર પાક છે, એવી બધી જે વસાણાની આઈટમ છે જે મરી મસાલાને તેજાનાવાળી હોય છે, જે શરીર માટે આરોગ્યપ્રદ છે, પૌષ્ટિક આહાર છે, એ બધાએ ખાવો જોઈએ. અમારે ત્યાં ગુંદર પાક બનાવે છે, સાલમ પાક બનાવે છે, મેથીના લાડુ છે, અડદિયા પાક છે. સાલમ પાકમાં 32 વસાણો જેવી રીતે કે તજ, લવિંગ, જાયફળ, જાવેન્ત્રી, કેસર, કસ્તુરી, એવી ઘણી વસ્તુઓ 32 વસાણો જે તેજાન તરીકે ઓળખાય છે બધા, એ વપરાય છે. મેથીના લાડુમાં છે, મેથી પાવડર છે, ગુંદર છે, અને અમે ગોળના બનાવીએ છીએ જેથી કરીને શુગરવાળા પેશન્ટ બી ખાઈ શકે છે. શિયાળામાં કેવું છે કે ઠંડીની સામે એક રક્ષણ માટે એક આ શરીર માટે એક પૌષ્ટિક આહાર છે, અને આપણે ત્યાં જેવી રીતે ચવનપ્રાશ ને એવી રીતે બધું ફૂલ જેવું બધું ફૂલે છે શિયાળામાં, એવી રીતે આ એક એનર્જી પૌષ્ટિક આહાર છે કે જે શિયાળામાં ગરમાટો માટે હોય છે. અને શિયાળો કેવું 4 મહિના એવું હોય છે કે જે તમે આખું 4 મહિના સાચો તો આખું વરસ તમે સ્વસ્થ રહી શકો, એમાં બધા સાલમ પાક, અડદિયા પાક એ બધું બધા ખાતા હોય છે. મેથીના લાડુ, અડદિયા પાક એ બધું 720 રૂપિયા કિલો છે, સાલમ પાક 1000 રૂપિયા કિલો છે. એટલે આમાં શું છે, રો મટીરિયલના ભાવ ઘણી વધી ગયા છે. એમાં ઘીનો યુઝ થાય છે, જામ ખંભાળિયા ઘીનો ભાવ 840 રૂપિયા કિલો થઈ ગયો છે, અને બધા મરીના તેજાના ભાવ ઘણા બધા વધી ગયા છે છેલ્લા 2-3 વર્ષમાં. એના હિસાબે એની કોસ્ટિંગ થોડી વધારે રહે છે. એ ફોરેન ઘણા લોકો આપણે એક્સપોર્ટ થાય છે, કારણ કે બહારના દેશોમાં ઘણી વખત ઠંડી હોય છે તો ત્યાં આગળ આનો વપરાશ ઘણો રહે છે. ના, બધું રો મટીરિયલ વડોદરા અમદાવાદમાંથી મળી રહે છે. જી જી, અમારી વડોદરામાં 100 વર્ષ જૂની પેઢી છે જે શુદ્ધ ઘીની પેઢી, અંબાલાલ ચુનીલાલ મીઠાઈવાળા તરીકે જાણીતી છે. ત્યાં રતલાલ અંબાલાલ સુખડિયાના માલિક છું.